નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેઠ જેએસ લોનાવાલા હાઈસ્કૂલ અમદાવાદના ઓનલાઈન એજ્યુકેશન હું પરેશ પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 12 કોમર્સની અંદર મિત્રો એનો મુખ્ય વિષય કહીએ તો નામાના મૂળ તત્વો ભાગ 1ના પ્રથમ પ્રકરણ ભાગીદારી વિષય પ્રવેશની આજે ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ મિત્રો ભાગીદારી વિષય પ્રવેશની ધોરણ 12 બોર્ડની પરીક્ષાની અંદર જે એના ગુણભાર નક્કી કરેલ છે એની આપણે ચર્ચા કરીએ. સૌ પ્રથમ વિભાગ એ ના એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એવો પ્રશ્ન આવે છે, એ એક ભાગનો એક પ્રશ્ન ત્યાં પૂછાય છે. ત્યારબાદ વિભાગ સી ની અંદર એક ટૂંકો દાખલો 3 માર્ક્સનો હોય છે, એમ કહીને કુલ 4 ગુણનું આ પ્રકરણ રહેશે. ત્યારબાદ હવે આપણે ભાગીદારી વિષય પ્રવેશ ની પ્રસ્તાવના આપણે સમક્ષ રજૂ કરીએ. મિત્રો ધોરણ 11 ની અંદર તમે શીખી ગયા છો કે આપણે દરેક વખતે દરેક દાખલાની અંદર માત્ર ને માત્ર એક જ વેપારી ધંધાનું સંચાલન કરતો, ધંધામાં મૂડી એક જ વ્યક્તિ લાવતો, જે નફો કે નુકસાન થતું તો એક જ વેપારી ભોગવતો. પરંતુ હવે ધોરણ 12 ની અંદર એનાથી વિશેષ ધંધાનું વિસ્તૃત કરવા માટે વેપારી એક વેપારી પાસે પૂરતા નાણાં નથી હોતા, પૂરતી કુશળતા નથી હોતી, એવી ઘણી બધી ખામીઓ છે. વૈયક્તિક માલિકોની પેઢીની મૂડી અને સંચાલન શક્તિની મર્યાદાઓ એના કારણે જ ભાગીદારીનો જન્મ થયો છે. તો આપણે ભાગીદારીનો જન્મ સાથે થયો એના કારણો જોઈએ. તો સૌ પ્રથમ પહેલું કારણ છે મિત્રો કે એક વ્યક્તિ પાસે ધંધા માટે પૂરતા પ્રમાણમાં નાણાં હોય પરંતુ વેપાર માટેની જરૂરી કુશળતા ન હોય, એટલે કે જેની પાસે નાણાં હોય તેની પાસે કુશળતા કે આવડત નથી હોતી. બીજો કોઈ વ્યક્તિ પાસે જરૂરી કુશળતા છે પરંતુ એની પાસે નાણાંનો અભાવ છે, એટલે એક ભાગીદાર થયો નાણાંવાળો અને બીજો ભાગીદાર થયો કુશળતાવાળો, આ બંનેની ભાગીદારી ચાલશે. હજુ આગળ જતા એક ભાગીદાર એવો છે ત્રીજો ભાગીદાર કે જેની પાસે નાણાં નથી કુશળતા નથી પણ એની પાસે જરૂરી સમય છે, એટલે 3 ભાગીદારો ભેગા થઈને ધંધો ચલાવશે. એક નાણાંવાળો છે, કુશળતા કે આવડતવાળો, અને ત્રીજો છે સમયવાળો, અને ત્રણેની પેઢી બરાબર રીતે ચાલશે. હવે આપણે એનો ભાગીદારીનો અર્થ જોઈએ. મિત્રો ભાગીદારી કાયદો ભારતમાં સૌપ્રથમ 1932ની અંદર અમલમાં આવ્યો. એની કલમ 4 મુજબ ભાગીદારી પેઢીની વ્યાખ્યા છે. ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંની કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય. એટલે ભાગીદારીમાં એવું નક્કી નથી કે ત્રણેય ભાગીદારો ધંધાની સંસ્થાની અંદર ત્રણેય બેસવું, ગમે તે એક ચલાવશે તો પણ માન્ય રહેશે, બધા વતી એક બે અથવા ત્રણે બધા ચલાવી શકશે. જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાય તેઓ વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવાય છે અને સામૂહિક રીતે ભાગીદારી પેઢી કહેવાય છે, પાર્ટનરશિપ ફર્મ. એટલે બધાની સંયુક્ત રીતે પાર્ટનરશિપ ફર્મ ભાગીદારી પેઢી કહેવાય અને એ બી અને સી ત્રણે અલગ અલગ વ્યક્તિ એ ભાગીદારો કહેવાશે. નેક્સ્ટ આપણે જોઈએ તો ભાગીદારીના લક્ષણો એમાં પહેલો છે કરારથી અસ્તિત્વ. મિત્રો ભાગીદારી એમને એમ અસ્તિત્વમાં આવતી નથી, માત્ર ચર્ચા કરવાથી અસ્તિત્વ ન આવે એના માટે નિશ્ચિત કરાર કરવો પડે છે. કરાર મિત્રો મૌખિક ચાલે, લેખિત પણ ચાલશે, પણ આપણે આપણા વડીલોની સલાહ પ્રમાણે લખેલું વંચાય એટલે હંમેશા કરાર લેખિત વધુ ઈચ્છનીય છે. મૌખિક કરાર પણ ચાલશે પણ લેખિત કરાર વધુ ઈચ્છનીય અને હિતાવહ છે. આ પરીક્ષાની દ્રષ્ટિએ ધ્યાન રાખજો મિત્રો, લેખિત કરાર વધુ ઈચ્છનીય છે. ત્યારબાદ જોઈએ તો બીજું નફાનો હેતુ. ભાગીદારી પેઢી ઉત્પન્ન કરવાનો મુખ્ય હેતુ મિત્રો શેનો હોય છે? તો માત્ર ને માત્ર નફાનો જ. કોઈ પણ ધંધો આપણે જોઈએ બજારની અંદર જોઈશું તો એનો મુખ્ય હેતુ છે નફાનો. ક્યાંય એવું તમે ધંધોને જુઓ કે સેવાનો હેતુ હોય અને સેવાના હેતુથી કોઈ ભાગીદારી ઉત્પન્ન થતી નથી. કોઈ પાણીની પરબ માટે ભાગીદારી ઉત્પન્ન થતી નથી, એનો મુખ્ય હેતુ
ધંધાનો નફાનો જ હોય છે. ત્યારબાદ ત્રીજો લક્ષણ છે કાયદેસરનો ધંધો. આપણે ભારત દેશની અંદર જે કાયદેસરના ધંધા હોય છે એની ભાગીદારી ભારતીય ભાગીદારી કાયદા અનુસાર માન્યતા મળે છે. આપણા ગુજરાતની અંદર મિત્રો નશાબંધી છે, દારૂબંધી છે, તો આપણા ગુજરાત પૂરતું દારૂ માટે કોઈ ભાગીદારી પેઢીની સ્થાપના થઈ શકતી નથી, કાયદો એને મંજૂરી આપી શકતો નથી. અન્ય રાજ્યોની અંદર નશાબંધી નથી ત્યાં એને માન્યતા મળતી હોય છે મિત્રો. એટલે કાયદેસરનો ધંધો હોવો જોઈએ, ચોરી જુગાર કે દારૂ માટેનો ધંધો કાયદેસર નથી. ત્યારબાદ ચોથું એકબીજાનો એજન્ટ. દરેક ભાગીદાર મિત્રો એકબીજાનો પ્રતિનિધિ છે, એટલે દરેક ભાગીદાર ત્રણ ભાગીદારમાંથી એક ભાગીદાર જો કોઈ પણ વ્યવહાર ખરીદી વેચાણ કરી લાવે તો એને અન્ય ભાગીદારો દ્વારા માન્યતા મળશે, અન્ય ભાગીદારો છૂટી શકશે નહીં. ત્યારબાદ લક્ષણ જોઈએ તો પાંચમું સભ્ય સંખ્યા. ભાગીદારીની અંદર સભ્ય સંખ્યાને પણ નિયંત્રણમાં લાવેલી છે ભાગીદારી ધારા 1932 મુજબ. વધુમાં વધુ સંખ્યા સભ્ય સંખ્યાની અંદર જો તો 2013ની કલમ 464 પ્રમાણે ભાગીદારી પેઢીમાં 100થી વધુ નહીં, મહત્તમ 100. પણ હવે 2014ની અંદર એમાં તરત સુધારો આવ્યો છે અને એ સુધારો છે તો હાલમાં કંપની નિયમ 2014 મુજબ સભ્ય સંખ્યા મહત્તમ 50 નક્કી કરેલ છે. કારણ કે વધુ ભાગીદારોથી વધુ મૂંઝવણ થાય છે, નિર્ણય શક્તિમાં અભાવ થાય છે, એના માટે મિત્રો એની સભ્ય સંખ્યા ઓછી કરેલ છે, 50 રાખેલ છે. ત્યારબાદ અમર્યાદિત જવાબદારી. આ ક્વેશ્ચન એક વાર સતત પૂછાય છે ભાગીદારોની જવાબદારી મિત્રો કેવી હોય છે, તો અમર્યાદિત અનલિમિટેડ. ભાગીદારોની જવાબદારીની કોઈ મર્યાદા નથી, પોતાની અંગત મિલકતો વેચીને પણ ભાગીદારી પેઢીના દેવા ચૂકવવા માટે પોતે તે જવાબદાર છે. ત્યારબાદ સાતમું પેઢીની માલિકી અને સંચાલન. તો પેઢીનો માલિક કોણ છે મિત્રો, તો ભાગીદાર પોતે. તો એની માલિકી કોની, ભાગીદારોની ગણાય. પેઢીનું સંચાલન કોણ કરશે, એ ભાગીદાર જ કરશે, કારણ કે જે છે એનો કરતા હતા મિત્રો એ છે. તો મિત્રો આપણે આજે ભાગીદારીનો અર્થ ભાગીદારના લક્ષણો જોયા મિત્રો. આપણે વધુ માહિતી ટૂંકા દાખલા 3 માર્ક્સના જે છે એ આવતા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આભાર મિત્રો, નમસ્કાર, થેન્ક યુ.